चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। भाई लास्ट लेक्चर नी अंदर थोड़ो टेक्निकल खामी ना कारण लाइट नोती એટલે ભઈ આપણે આ લેક્ચર માં થોડું અડધું રહી ગયું એ આજે આપણે પૂરું કરીએ છીએ। આ દાખલો ધ્યાન રાખો, પરમ્યુટેશન ની અંદર આપણને એવું કહ્યું છે બધા સ્વરો સાથે હોય એવા કેટલા શબ્દો બને। ભાઈ પહેલા તો અહીંયા જોઈ લો, પરમ્યુટેશન ની અંદર સ્વર કયા કયા, તો એ ઈ આઈ અયું પણ એક સ્વર જ છે ને ભાઈ, એટલે ટોટલ કેટલા સ્વર છે ભાઈ, પાંચે પાંચ સ્વર છે આની અંદર, ખ્યાલ આવે કે નહીં। હવે અહીંયા એવું કહ્યું છે બધા સ્વરો સાથે હોય, આવો મેં તમને એક દાખલો કરાયો હતો, આના આગળનો દાખલો તમે પેલો જોયો હશે કે જેમાં એવું કહ્યું હતું કે ચાર આઈ સાથે હોય, એવું મેં લોજિક સમજાવ્યું હતું તમને કે જે સાથે લેવાના હોય ને એને એક જ ગણી લેવાના, એને એક જ ગણી લેવાના। પહેલા એ દાખલો તમે જોઈ લો એકવાર, એ દાખલો તમે એકવાર જોઈ લો પહેલા ભાઈ, જોઈ લો એક દાખલો, ઓકે। હવે જુઓ અહીંયા આપણે આ બધા એક જ ગણી લઈએ, એક જ ગણી લઈએ, દેખો P E U A I O R M T T A S કમ્પ્લીટ। હવે દેખો આ બધા સ્વરો મેં જોડે લઈ લીધા, આને એક જ ગણી લઉં, આને એક જ ગણી લઉં, કમ્પ્લીટ। તો થયા કેટલા દેખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એટલે કુલ આઠ અક્ષર જ ગણાય, અને એમાં ટી પાછો બે વાર। તો હવે સમજો કુલ શબ્દો કેટલા બને, તો સમજો પહેલા, પહેલામાં તો બધા આઈ જ હતા, એટલે આઈ તમે અહીંયા કે અહીંયા ઉપાડો તો કોઈ ફરક ના પડે, પણ આ તો અંદરો અંદર પણ ગોઠવાઈ શકે કે નહીં, ફરીથી સમજાવું ભાઈ, ધ્યાન રાખજો, આ લોજિક મગજમાં ઉતાર દેજો। ઘણા શું કરે કે હા સાહેબે કહ્યું હતું કે ભાઈ જે જોડે લેવાના હોય એને એક ગણી લો, એટલે ચલો આ એક ગણી લીધો, આઠ ફેક્ટોરિયલ થઈ ગયા, અને ટી બે વાર એટલે ભાગ્યા બે ફેક્ટોરિયલ। પણ એ ભૂલી જાય છે અથવા ભૂલ કરે છે કે ભાઈ આ એક બે ત્રણ ચાર પાંચ, આ પાંચ અંદરો અંદર પણ આમથી આમ જઈ શકે, પેલા તો એકલા આઈ હતા, એક આઈ અહીંયા બીજું આઈ અહીંયા આઈ અહીંયા થી અહીંયા જાય તો કોઈ ફરક ના પડે, આમ આઈ 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 હોય, હવે આઈ અહીંયા મૂકો કહીઓ બધું એકના એક કહેવાય, પણ આમાં ઓ આગળ લખો ને આઈ પાછળ લખો તો શબ્દ બદલાઈ જાય, એટલે આ અંદરો અંદર પાંચ ફેક્ટોરિયલ રીતે પાંચ ગોઠવાય ના ગોઠવાય, અને આખા કેટલી રીતે ગોઠવાય, તો આઠ અક્ષર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એટલે આઠ ફેક્ટોરિયલ, અને પાછું આ ટી બે વાર છે એટલે ભાગ્યા બે ફેક્ટોરિયલ જે બે વાર આવે છે, ખબર પડી ના પડી, તો બોલો કુલ શબ્દો કેટલા બન્યા, તો કુલ શબ્દો જુઓ પાંચ ફેક્ટોરિયલ ગુણ્યા આઠ ફેક્ટોરિયલ ભાગ્યા બે ફેક્ટોરિયલ, ચલો 100% ખબર પડે છે કે નહીં ભાઈ, કમ્પ્લીટ 100% ખબર પડી ગઈ, જોઈ લો અહીંયા। ચલો હવે ગુણાકાર ભાગાકાર કર દો, પાંચ ફેક્ટોરિયલ ગુણ્યા આઠ ફેક્ટોરિયલ ભાગ્યા બે ફેક્ટોરિયલ, કરી દો કેલ્ક્યુલેટરમાં 24 19 200, ઝડપથી કરી દેજો, આવડશે ને એટલું બધાને, આ ડિટેલમાં લખવાનું, અહીંયા ડાયરેક્ટ તમારે લખવાનું નથી, તમારે ડાયરેક્ટ લખવાનું નથી, ઓકે। ચલો હવે નંબર 3 કે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ઘણા બધાના દાખલો નંબર 3 આવડતો નથી, P અને S વચ્ચે ચાર મૂળાક્ષર હોય,
પી અને એસ વચ્ચે ચાર મૂળાક્ષર હોય. ઘણું 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 સમજવાનું છે બેન. ચલો કુલ મૂળાક્ષર કેટલા તમારું? તો સાહેબ 12 અક્ષર છે. 12. તો પહેલા હું 12 ખાના દબાવી દઉં. ચલો ભાઈ 12 ખાના લઈ લઉં છું. ધ્યાન રાખજો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો ભાઈ ખ્યાલ આવી ગયો આટલા સુધી? કમ્પ્લીટ જોઈ લો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ક્લિયર? હવે દેખવામાં શું કહ્યું છે જુઓ. પી અને એસ વચ્ચે ચાર મૂળાક્ષર હોય. એટલે તમે પી અહીંયા લો 1 2 3 4 અને એસ અહીંયા લો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? પી અહીંયા લો અને એસ અહીંયા લો. તો બોલો આ બે વચ્ચે 1 2 3 4 ચાર મૂળાક્ષર થયા કે ના થયા? હા કે ના? ઓકે સાહેબ, હા થઈ ગયા. ચલો એવું તમે આવી રીતે પણ કરી શકો. દેખો તો વધ્યા કેટલા બે? બોલો પી ના એસ તો ફિક્સ થઈ ગયા અહીંયા, તો કેટલા વધ્યા? તો સાહેબ 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ 10 માં તો આ 10 અક્ષરો જે પી ને એસ સિવાય વધ્યા એ ગમે ત્યાંથી આમ ગોઠવાઈ શકે કે નહીં બે? હા કે ના? તો બોલો કુલ શબ્દો કેટલા મળે ભાઈ? અહીંયા લખું છું, કુલ શબ્દો કેટલા મળે? તો પી અને એસ અહીંયા ફિક્સ થઈ ગયા છે, એની વચ્ચે વધ્યા કેટલા પી અને એસ સિવાયના? 10 શબ્દો વધ્યા કે નહીં? 10 અક્ષર, સોરી 10 અક્ષર વધ્યા. એ 10 અક્ષર કેટલી રીતે ગોઠવાઈ શકે? તો 10 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ. કારણ કે 2 ફેક્ટોરિયલ સેના? કારણ કે સાહેબ એમાં ટી 2 વાર છે. ચલો આટલા સુધી પહેલા સમજી લો તમે, આટલા સુધી પહેલા તમે સમજી લીધું. ફરીથી સમજો, પી અને એસ વચ્ચે ચાર મૂળાક્ષર હોય. તો બોલો આ પી ના એસ વચ્ચે ચાર મૂળાક્ષર હોય. કયા ચાર એવું કોઈ નક્કી નહીં, ગમે તે ચાર મૂકાય. એટલે બોલો પી ને એસ ફિક્સ થઈ ગયું. તો 1 2 3 4 5 6 7 8 9 10 10 ખાનામાં આ જે બાકી 10 અક્ષર વધ્યા, 12 માંથી 2 પી ને એસ ગયા, બાકી 10 અક્ષર વધ્યા, 10 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય. એ તો ખબર પડી કે 10 ન ગોઠવવાના. શોર્ટમાં પી અને એસ આવી ગયા એટલે 10 વધ્યા, 10 ન ગોઠવવાના એટલે 10 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય. અને ભાગ્યા 2 ફેક્ટોરિયલ છે ના, કઈ 10 મો સાહેબ ટી 2 વાર સમ સ્વરૂપ, એ ભૂલતા નહીં ભાઈ. ઓકે સાહેબ, આ તો ખબર પડી. પણ એવું ક્યાં છે કે આ પી અહીંયો ને એસ અહીંયો? એવું એ બને કે પી અહીંયો હોય અને એસ અહીંયો હોય. તો એ જુઓ, 1 2 3 4 બે વચ્ચે ચાર અક્ષર થાય કે ના થાય? ખબર પડે છે ને બે? દેખો પી અહીંયા એસ અહીંયા લીધું, એ જ રીતે પી અહીંયા લઈ શકાય, એસ અહીંયા લઈ શકાય. ચલો એ જ રીતે પી અહીંયા લઈ શકાય, એસ અહીંયા લઈ શકાય. તો એ દેખો ચાર થાય ને, 1 2 3 4 એ જ રીતે સાહેબ પી અહીંયા લઈ શકાય, એસ અહીંયા લઈ શકાય. એ જ રીતે સાહેબ પી અહીંયા લઈ શકાય, એસ અહીંયા લઈ શકાય. એ જ રીતે સાહેબ પી અહીંયા લઈ શકાય અને એસ અહીંયા લઈ શકાય. જોજો હવે, આ એસ અહીંયા લીધો, આ એસ અહીંયા લીધો, આ એસ અહીંયા લીધો, આ એસ અહીંયા લીધો. ખબર પડે છે કે નહીં? કમ્પ્લીટ. હજુ પી અહીંયા તમે લો તો એસ અહીંયા લઈ શકાય. કેટલી રીતે થયું દેખો, પી અહીંયા એસ અહીંયા તોય વચ્ચે ચાર આવે, પી અહીંયા એસ અહીંયા તોય વચ્ચે ચાર આવે. એ રીતે બોલો, પી અહીંયા લો, પી અહીંયા લો, પી અહીંયા લો, પી અહીંયા લો, પી અહીંયા લો.
ख्याल आवे छे तो 1 2 3 4 तो एस અહીંયા આવે ચલો આ કેટલી રીતે થયું તો સાહેબ 1 2 3 4 5 6 7 તો સાહેબ આ એક વાર માટે લખ્યું એવું 7 વખત થાય એટલે ગુણ્યા 7 ખબર પડી ના પડી તો 7 વાર લખાય પણ સાહેબ એવું થોડી હોય કે p અહીંયા ને s અહીંયા ઉલટું પણ થઈ શકે હવે કઈ કે ઉલટું તો જુઓ અહીંયા તમે બધા શાંતિથી જુઓ આ બધાનો આ બે વચ્ચે પણ 4 છે એટલે આ આ એક માટે આટલા શબ્દો મળતા હતા એ બીજા માટે પણ આટલા મળે p અહીંયા લો ને s અહીંયા લો તો એ આટલા શબ્દો મળે p અહીંયા ને s અહીંયા તો એ આટલા શબ્દો મળે બહુ વખત તેનો દાખલો ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં ખબર નથી પડતી હું એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું કે p અહીંયા s અહીંયા તો આટલા શબ્દો મળે p અહીંયા ને s અહીંયા તો આટલા શબ્દો મળે આટલા ને આટલા જ એટલે દરેક વખત ઉમેરતા જો હવે ઉલટું પણ થાય દાખલા તરીકે s અહીંયા હોય હવે જો એ s અહીંયા લઉં તો p અહીંયા એવું એ બધા જ નહીં ભાઈ એવું કેમ કહ્યું છે કે પહેલો p બીજો જ s હોય s અહીંયા હોય p અહીંયા હોય તો એ બે વચ્ચે 4 મૂળાક્ષર છે એનો મતલબ અહીંયા s અહીંયા p અહીંયા s અહીંયા p અહીંયા p અહીંયા s અહીંયા p અહીંયા s અહીંયા p અહીંયા s અહીંયા p તો બોલો પહેલા p અહીંયા ને s અહીંયા તો આટલા શબ્દો મળ્યા યુ s અહીંયા p અહીંયા તો હે આટલા શબ્દો એટલે આવા કેટલી વાર કેટલા શબ્દો મળ્યા તો 1 2 3 4 જો એક આ ગોઠવણી માટે આટલા શબ્દો આ ગોઠવણી માટે આટલા શબ્દો ફરીથી આ ગોઠવણી માટે આટલા આ માટે આટલા એવી કેટલી ગોઠવણી બની તો ગણો 1 2 3 4 5 6 7 8 9 પણ આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 વખત આટલા શબ્દો બને એટલે ગુણ્યા 14 કરી દો ચલો ભાઈ ખબર પડી કે ફરી સમજાવું ખબર પડી પહેલા p અહીંયા s અહીંયા લો તો આટલા શબ્દો s અહીંયા p અહીંયા તો ફરી આટલા શબ્દો એવી કેટલી વાર થાય છે તો ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 વખત થાય કમ્પ્લીટ 100% ખબર પડી ગઈ ગુણાકાર કરો ચલો 10 ફેક્ટોરી 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 14 ભાગ્યા 2 ગુણ્યા 1 કમ્પ્લીટ ચલો એડો ભાઈ ગુણાકાર કરી દો બહુ શાંતિથી ગુણાકાર કરી દો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા કમ્પ્લીટ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ક્લિયર ચલો જો કેટલું આવે છે 25 40 1600 ચલો નોટ ડાઉન કરી લો 25 40 1600 ચેક કરી લેજો ભાઈ કમ્પ્લીટ જોઈ લો ચલો ભાઈ હવે આગળ વધીએ ચેપ્ટર ની અંદર આ ચેપ્ટર નું નામ છે ક્રમચય અને સંચય આપણે ક્રમચય પૂરો કર્યો ક્લિયર અને ધ્યાન રાખજો ભાઈ આ શબ્દ સા સમજજો ક્રમચય ક્રમચયની અંદર આપણે જોયું ક્રમચય એટલે કહેવાય ગોઠવણી ક્રમચય એટલે ગોઠવણી ખબર પડી ગઈ ભાઈ અત્યાર સુધી આપણે શબ્દોની ગોઠવણી કરતા હતા દાખલા તરીકે આપણે પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી કેટલા શબ્દો બને તો આમથી આમ આમથી આમ આમથી આમ કરી અને જેટલા શબ્દો બને એની ગોઠવણી કહેવાય
ખબર પડી ગઈ કે નહીં? દાખલા તરીકે આવો એક શબ્દ છે MAT, તો આની ગોઠવણી ગોઠવણી કરી કેટલા શબ્દો બને? તો MAT બને, MT એ બને, ખબર પડે છે ને? એટલે એ પહેલું રાખો તો ATM બને, AMT બને, M પહેલું રાખો તો MAT તો બની ગયો, સોરી T પહેલું રાખો તો TMA બને અને TAM બને, ખબર પડી ગઈ? એટલે આપણે કહેતા હતા ત્રણ અક્ષરોની ગોઠવણી કરી કેટલા શબ્દો બને? તો 3 ફેક્ટોરિયલ એટલે 3 × 2 = 6, જોઈ લો 1 2 3 4 5 6. ચલો પહેલા આટલું મગજમાં ઉતારી દો, આટલું મગજમાં ઉતારી દો, કમ્પ્લીટ. હવે આપણે વાત કરીએ કે સંચય, સંચય એટલે શું? તો સંચય એટલે ભાઈ પસંદગી, સંચય એટલે પસંદગી. NPR આપણે જોયું તો એ ગોઠવણી હતી, હવે પસંદગી કરવાની. અમે દેખો આ ત્રણની તમે ગોઠવણી કરી, ખ્યાલ આવ્યો કે ના? હવે કોઈ આમાંથી એમ કે ભાઈ પસંદગી કરો, કેટલાની? તો 2ની. તો પસંદગી હોય એવું ના હોય, દાખલા તરીકે MA, MT, AT, ખબર પડે છે કે નહીં ભાઈ? કમ્પ્લીટ. તો આ પસંદગી કહેવાય, આ શું કહેવાય? પસંદગી કહેવાય. કેમ? દેખો MA પસંદ થઈ ગયું, પછી AM ના લેવાય. પસંદગી એટલે બે વસ્તુ આવી ગઈ તમારી જોડે, એ આમ હોય કે આમ હોય, ખબર પડી કે ના પડી? તમને એમ કીધું 2-3 વ્યક્તિ છે, એમાંથી તમે ગમે તે 2 વ્યક્તિનું કામે લઈ જાઓ, તો 2 કઈ નામ આપણે પસંદ કરી દીધા. જો ગોઠવણી કરવાની કહેતો એમ એન એમ જુદું કહેવાય, એને ગોઠવણી કહેવાય. પસંદગી એટલે આમાંથી 2 લઈ લીધા એટલે આ પસંદ થઈ ગયા 2, ખબર પડી ના પડી? ગોઠવણી પસંદગીમાં ફરક. ઓકે, હજુ સમજીશું આપણે ડિટેલની અંદર. ઓકે ચલો હવે સમજો, ક્રમચય એટલે ગોઠવણી, સંચય એટલે પસંદગી. આને દર્શાવાય NPR વડે, આને દર્શાવાય NCR વડે. NCR એટલે સંચય. ચલો સૂત્રો જોજો ભાઈ, ખાસ ધ્યાન અહીંયા NCR એટલે સૂત્ર આવું બને NPR upon R factorial. ફરીથી NCR નું સૂત્ર બને NPR upon R factorial. NPR નું સૂત્ર તમને ખબર હતી N factorial upon N minus R factorial, અને નીચે પાછા R factorial વધ્યા, ખબર પડી કે ના પડી? ફરીથી NCR એટલે સૂત્ર બની ગયું n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇનટુ r ફેક્ટોરિયલ. NCR ને તમે આવી રીતે પણ દર્શાવી શકો, આ NCR જ કહેવાય, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇનટુ r ફેક્ટોરિયલ. ફરીથી ભાઈ સાંભળી લો, અહીંયા બહુ શાંતિથી સમજી લો, NCR એટલે આવી રીતે પણ દર્શાવાય, આ NCR જ કહેવાય, અને તમે આવી રીતે લખો આમ તો આવી રીતે લખો. ઓકે, સૂત્ર બને n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇનટુ r ફેક્ટોરિયલ, ખબર પડી ગઈ? 100% ખબર પડી ગઈ. ઓકે ચલો હવે બીજું જુઓ ભાઈ, આ નોંધ યાદ રાખી લેજો. જો કે તમને બધાને ખબર છે ભાઈ, કમ્પ્લીટ, કે NC 0 કરો અથવા NC N કરો તો 1 થાય, એટલે આવી રીતે થયું ભાઈ. NC 0 અથવા NC N શું થાય ભાઈ? 1 થાય, કમ્પ્લીટ. ચલો આ યાદ રાખી લેજો, ખાસ ઘણા બધામાં કામમાં આવશે. ઓકે ચલો બીજું.
બીજું એક સૂત્ર પણ નોટ ડાઉન કરી દેજો ખાસ, NCR નો NCN માઇનસ R થી NCR NCN માઇનસ R કમ્પ્લીટ થવા પડી ગઈ. જોઈ લો એકવાર અહીંયા. ચલો ભાઈ આ એક સૂત્ર ખાસ નોટ ડાઉન કરી દેજો. ઓકે ચલો હવે આપણે થોડું સમજીએ પહેલા, જો કે તમને ખ્યાલ છે કે તમે આગળ ભણી ગયા છો, પણ અહીંયા સમજી લો કે દાખલા તરીકે NC1 માં શું થવું હોય. આપણે આ તમે NC0 યાદ રાખ્યું, NCN એ બંને 1 થાય, એ જ રીતે તમે બીજું પણ યાદ રાખી દેજો, NC1 હોય તો એ N થાય ભાઈ, NC1 હોય તો એ N થાય. કમ્પ્લીટ? તો હવે સમજી લો કઈ રીતે, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી કોઈ પણ વસ્તુ શોધી શકો. દાખલા તરીકે દેખો N ફેક્ટોરિયલ અપોન N માઇનસ આ રીતે N માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ. આ સૂત્રનો ઉપયોગ કરો, N ફેક્ટોરિયલ અપોન N માઇનસ R ફેક્ટોરિયલ ઇન્ટુ R ફેક્ટોરિયલ. તો બોલો N ફેક્ટોરિયલ ના ઘટાડો, N ઇન્ટુ N માઇનસ 1 ફેક્ટોરિયલ અપોન N માઇનસ 1 ફેક્ટોરિયલ, અને આ 1 ફેક્ટોરિયલ એટલે 1 થાય એટલે કટ, જવાબ આવ્યો N. NC1 ઇઝ ઇક્વલ્સ ટુ N. ચલો 100% ખબર પડી ગઈ ભાઈ, NC1 ઇઝ ઇક્વલ્સ ટુ N. ઓકે એ પણ યાદ રાખજો, એટલે ખાસ યાદ રાખી દો, NC0 NCN 1 થાય, NC1 એટલે N થાય. હવે તમે જુઓ દાખલા તરીકે તમારે શોધવું છે 6C4. હવે બહુ શાંતિથી સમજો, બહુ શાંતિથી સમજો તો સૂત્ર શું આવે. તો આ સૂત્ર થયું 6 ફેક્ટોરિયલ અપોન N માઇનસ R એટલે 6 - 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. ફરીથી N ફેક્ટોરિયલ અપોન N માઇનસ R ફેક્ટોરિયલ ઇન્ટુ R ફેક્ટોરિયલ. કમ્પ્લીટ? તો બોલો આ કઈ રીતે થાય? તો આવું થયું ને, 6 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. કમ્પ્લીટ? ચલો 100% ખબર પડી ગઈ ભાઈ, કમ્પ્લીટ. તો હવે દેખો, દેખજો 6 × 5 × 4 ફેક્ટોરિયલ લખાય કે ના લખાય ભાઈ? હા કે ના? પણ એ જગ્યાએ હું આવી રીતે કરું, ×3 × 2 ફેક્ટોરિયલ લખું, 2 ફેક્ટોરિયલ × 4 ફેક્ટોરિયલ, 2 કટ. કેમ સાહેબ તમે આવું કર્યું? એવો એક મનમાં પ્રશ્ન થવો જોઈએ. તો મેં કેમ એવું કર્યું તો સમજી લો, તમને મારે બતાવું છે કે આ કઈ રીતે શોધવાનું. તો 6 × 5 × 4 × 3 / 4 ફેક્ટોરિયલ, એટલે મગજમાં ઉતારી દો ભાઈ, મગજમાં ઉતારી દો. જેમ તમે, મેં તમને NPR શોધતા શીખવાડ્યું, યાદ હોય તો, દાખલા તરીકે 6P4 હોય તો તમને મેં શોધતા શીખવાડ્યું હતું કે 6 ને 4 સ્ટેપ ઘટાડવાના, એટલે 6 × 5 × 4 × 3 આવી રીતે 4 સ્ટેપ તમે ઘટાડતા હતા. એ જ રીતે 6C4 શોધવું હોય તો 6 ને ઉપર 4 સ્ટેપ ઘટાડવાના અને નીચે 4 ફેક્ટોરિયલ લખવાની. કેમ કે એનું સૂત્ર જ છે ને ભાઈ, આની NCR નું NPR અપોન R ફેક્ટોરિયલ. મગજમાં ઉતરે છે, કોઈ એક રીત યાદ રાખવાની, બહુ વધારે મગજ પર લોડ નહીં લેવાનો, કારણ કે ઘણી બધી રીતો છે આની અંદર. એટલે બોલો 6C4 શોધવા માટેની એક સિમ્પલ રીત, 6 ને 4 સ્ટેપ ઘટાડી દો ઉપર અને નીચે 4 હોય તો 4 ફેક્ટોરિયલ. ઓકે હવે આના આ જ વસ્તુ થોડું સહેલી રીતે આપણે ગણીએ,
સહેલી રીતે ચલો ચાર ફેક્ટોરિયલ એટલે અહીંયા હું લખી દઉં ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે કમ્પ્લીટ આ ત્રણ દૂ છો એટલે પાંચ તળી પંદર આવે ચલો બીજી રીત તમને શીખવાડું આ સૂત્રનો ઉપયોગ કરો ભાઈ કે NCR બરાબર NCN માઈનસ R એટલે બે સરખા જ થાય એટલે દેખો 64 લખું કે 60 N માઈનસ R એટલે કે 6 માઈનસ 4 એટલે કે 2 લખું ભાઈ ખબર પડી કે ના પડી જો અહીંયા આવું મોટું પદ હોય મોટું અને તમારે સરળ કરવું હોય તો ભાઈ આ 6 માંથી 4 બાદ કરો એટલે 2 આવે તો અહીંયા 2 લખી દેવાના ઓકે હવે 62 એટલે 6 ને કેટલા સ્ટેપ ઘટાડવાના સાહેબ 2 સ્ટેપ ઘટાડો 6 ને 2 સ્ટેપ એટલે 6 ગુણ્યા 5 અને નીચે 2 હોય એટલે 2 ફેક્ટોરિયલ કમ્પ્લીટ એટલે 6 5 30 ભાગ્યા 2 એટલે 15 આવી ગયું ભાઈ ખબર પડી ના પડી કમ્પ્લીટ ચલો નોટ ડાઉન કરી દો આટલું પહેલા આટલું નોટ ડાઉન કરી દો ઓકે ચલો બીજું જુઓ એ જ રીતે દાખલા તરીકે કોઈ તમને કે 7C6 હો તો કેવું થાય ભાઈ જોજો અહીંયો 7C6 એટલે 7 ને 100 સ્ટેપ ઘટાડવાના એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 કમ્પ્લીટ દેખો 1 2 3 4 5 6 6 સ્ટેપ ઘટાડવા અને ભાગ્યા 6 ફેક્ટોરિયલ આવું થાય ના થાય ભાઈ તો એ જ રીતે અહીંયા દેખો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ભાગ્યા 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 જવાબ આવ્યો 7 પણ આ કેટલું મોટું થયું ભાઈ પણ એની જગ્યાએ પેલું તમે સૂત્ર વાપરો તો આવી રીતે ગણી શકો 7C6 હોય તો 7C 7માંથી 6 બાદ કરો એટલે 1 વધત નહીં 7C1 અને સાહેબ NC1 તો N થાય આપણને ખબર જ છે એટલે 7C1 કરું તો એ 7 થાય આપણને ખબર છે ભાઈ ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ એકદમ કમ્પ્લીટ જોઈ લો એકવાર જોઈ લો ઓકે ચલો હવે બીજું ભાઈ તમે દેખો એક બીજું સૂત્ર એડ કરી દેજો એક સૂત્ર બીજું પણ એડ કરી દેજો કે NCR અપોન NCR માઇનસ 1 તો N પ્લસ 1 CR સંચયનો સરવાળો સંચય NCR નો સરવાળો સરવાળો ત્યારે જ થાય જ્યારે બે માથા સરખા હોય અને નીચે એક ઓછો હોય ફરીથી માથા સરખા અને નીચે એક ઓછો તો જ બે સંચયનો સરવાળો થાય અને સંચય ચલો જોઈ લો ભાઈ અહીંયા આ બે નો સરવાળો થયો એટલે શું થયું તો આમાં માથામાં એકનો વધારો થયો અને જે નીચે મોટું હતું એ અહીંયા આવે એટલે દાખલા તરીકે દેખો એક ઉદાહરણ લો કે 7C3 7C2 હોય દેખો બે માથા સરખા માથામાં એકનો ઘટાડો સોરી પગમાં એકનો ઘટાડો તો જવાબ શું આવે ભાઈ તો આમાં એકનો વધારો એટલે 7 છે તો 8 થઈ જાય અને આમાંથી જે મોટું હોય આ ખ્યાલ આવે કે નહીં દાખલા તરીકે દેખો 10C6
प्लस टेन सी सेवन तो बोलो बे माथा सरखा छे तो पहला तो माथा में एक नो वधारो और नीचे आना करतो एक अहीं ओछू छे कम्प्लीट तो बेमांथी जे मोटू होय अहीं आवे सेवन क्लियर चलो जोई लो भाई नोट डाउन करी दो